ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं स्वाधरामृतचित्सौख्यरसपायय ते नमः। सत्तेजोमय कृष्णाय मधुमाधुर्यदायिने। આજે હું અહીં ઉપસ્થિત સૌ માનવીઓનું સ્વાગત કરું છું। આ માનવ જીવન અમૂલ્ય છે એવું શાસ્ત્રમાં કહ્યું, પણ એ પણ વિચાર કરવો જોઈએ કે કોણ છે માનવ? શું માનવ એ છે જે આખી જિંદગી પૈસા કમાવા પાછળ ભાગતો રહે છે, ઘણું મોટું બેંક બેલેન્સ પણ મેળવે છે અને છતાંય અંતર મનમાં અસુરક્ષાની ભાવના રાખે છે? શું માનવ એ છે જેની આજુબાજુ અનેક સુખ સગવડ હોય, જેની જોડે મોટા મોટા બંગલા હોય, ઘણા નોકર ચાકર હોય, પણ છતાંય અંતર મનમાં દુઃખી હોય? શું માનવ એ છે જે અનેક મિત્રો પરિવારજનો અને અનેક લોકોથી ઘેરાયેલો હોય, પણ અંદર એકલો હોય? શું માનવ એ છે જેની જોડે મોટા બંગલા પણ હોય, પણ તેનું હૈયું નાનું હોય? શું માનવ એ છે જે આખા વિશ્વમાં ફરે છે, પણ તેનું મન અશાંત છે? શું માનવ એ છે જે PhD છે, ઘણું બધું ભણેલો છે, બહુ જ બધી ચોપડીઓ ભણી છે, પણ છતાંય જીવનના નિર્ણયો લેવામાં અસમંજસ રાખે છે? શું માનવ એ છે જે રોજ વ્યસ્ત છે, કે શું માનવ અસ્ત વ્યસ્ત છે? તો આ વાત આપણને ગંગા સતી કહે છે કે આ જે જીવન મળ્યું છે આપણને એ એક વીજળીના ચમકારા જેવું છે, એ બહુ જ ટૂંકું છે, તો તેમાં મોતી પરોવા જેવા છે। તો આપણે આ ગંગા સતીજીની આ સુંદર કૃતિને સાંભળીશું। વીજળીને ચમકારે અચાનક અંધારા થાશે જોતે રે જોતા મા દિવસો વિયારે ગયા ભાઈજી 21,600 નિકાળ ખાશે અચાનક અંધારા થાશે જી જાણ્યા રે જેવી આતો વાત છે અજાણ અટપટોને આટી મેલો તો સમજાય જી પિંડ રે બ્રહ્માંડમાં
બ્રહ્માંડમાં પર છે ગુરુજી મારો, એનો રે દેખાડો તમને દેશ જી. ગંગા રે સતીજી એમ બોલિયા રે પાનબાઈજી, ત્યાં નહીં માયા તેરો ફંદ જી. વીજળીને ચાં કરે મોતીડા પરોવો પાનવાય, અચાનક અંધારા થાશે અચાનક અંધારા થાશે જી, અચાનક અંધારા થાશે જી. તો હવે એક કથા છે, અને આ કથા છે આપણા કાઠિયાવાડના જીવાભાઈની. જીવાભાઈનો જન્મ ખૂબ જ સદ્ધર પરિવારમાં થયો. સુખ સગવડમાં તેઓ રહેતા, વ્યવસાય પણ હતો. અને એક દિવસ એમની વાડીમાં બેઠા હતા, ત્યાં ગાયો હતી ને ઘણો સરસ એમનો બંગલો હતો, વાડી હતી. અને ત્યાં એમનો મિત્ર આવે છે છગન, અને કહે છે એ જીવા, તારી જોડે બધું જ છે, તારી હારે હંગાત બધું જ છે, હગડું જ છે, પણ એટલે તારા મોઢા પર આમ એ મજા નથી, તું કંઈ દુઃખમાં છે શું? એ જીવો કહે કે કેમ એટલે આવું શું? તો એ છગન કહે કે ભાઈ જીવા, એટલે તારું મોઢું કેમ આવું છે કે ઉંદરડી કડી ગઈ હોય? એટલે જીવો કે જો મારી જોડે બધું છે, પણ મારા કરતાં ઘણા ધની વ્યક્તિઓ છે આ દેશમાં, એટલે મારે આ દેશમાં સૌથી ધની વ્યક્તિ બનવું છે. તો છગન કે ભલે ભલે બન તું તારે. અને જીવો મંડી પડે છે, જીવાભાઈ મંડી પડે છે અને મહેનત કરી અને દેશમાં સૌથી ધની વ્યક્તિ બને છે. હવે જીવાભાઈ કહેવાયા જીવા શેઠ. જીવા શેઠનો હજી મોટો બંગલો, હજી વધારે નોકર ચાકર અને ખૂબ ઊંચી પહોંચ. અને હવે ફરી એકવાર આ છગન એમને મળવા જાય છે. એમ કહે છે અરે વાહ જીવા, તો બહુ મોટો બંગલો બાંધ્યો છે, બહુ બધા નોકર ચાકર છે તારે ત્યાં, પણ હારું તારું મોઢું કેમ એવું છે કે ઉંદરડી કરડી હોય? હવે જીવો બગડે છે કે ભાઈ જો જે પણ હોય, મારી જોડે આટલો મોટો બંગલો છે, પણ હજી આ નેતા લોકો છે ને મારી પાસે બહુ કર વસૂલે છે, મારા બધા પૈસા તો હારી સરકાર લઈ જાય છે, એટલે જો હું સરકાર બની જાઉં તો કેટલું સારું, તો મજા પડે. તો જીવો લાગી જાય છે પોલિટિક્સમાં, પાર્ટીમાં, અને પૈસા તો અઢળક હોય છે, એટલે એ બની જાય છે પ્રધાનમંત્રી. પ્રધાનમંત્રી બને છે ત્યારે પાછો છગન જાય છે એને મળવા. ઓહો જીવા, શું વાત છે, તું તો હારો પ્રધાનમંત્રી બન્યો. પણ હજુ મેં એક વાત જોઈ છે. જીવો પૂછે શું? તો છગન કહે કે ભાઈ જીવા, હજુ એ તારું મોઢું કેમ એવું લાગે છે કે ઉંદરડી કરડી હોય? તો જીવો આ વખતે બગડે છે. ભાઈ શું છે તને છગન? સાચેમાં ઉંદરડી કરી છે, બોલ શું કરી લઈશ? તો હવે છગન કહે છે અરે પહેલાં કહેવું તું ને, હું થોડી દવા આપી દે, ઉંદરડીની છાંટી દેવાની. ઓર બગડે છે જીવો, એ છગન. અને ત્યારે એના માથાની એક નસ ફૂટે છે અને ત્યાં જ એનું દેહાંત થાય છે. તો શું છે આ જીવનની યાત્રા? એક પછી એક વિવિધ વસ્તુઓ પાછળ ભાગવાની યાત્રા છે, અને છતાંય મોઢું
ઊંધાઈડી કડી હોય એવું જ રાખવાનું. શું છે આ આનંદનું રહસ્ય? આ વાત કંઈક ઊંડી છે. આ વાતમાં એમ છે કે આનો જે સ્રોત છે ત્યાં સુધી પહોંચવું પડશે. એટલે અહીંયા આપણું આજનું શીર્ષક આવે છે, પૂર્ણ પુરુષોત્તમ. પૂર્ણતા શું છે? અને પૂર્ણતાને જાણવા પહેલાં આપણે જે અનુભવીએ છીએ તે અપૂર્ણતા શું છે, તે અસમંજસ શું છે? અપૂર્ણતા એટલે અભાવ. મારી જોડે આ નથી, મારી જોડે તે નથી. કંઈક જીવનમાં ખૂટે છે જેની પાછળ આપણે ભાગતા રહીએ છીએ, જેની શોધમાં આપણે ભાગતા રહીએ છીએ. અને એને શોધીએ છીએ, એ જે ખૂટે છે એને આપણે શોધીએ છીએ વિવિધ જગ્યાએ, વિવિધ વસ્તુઓમાં, વિવિધ પરિસ્થિતિઓમાં, વિવિધ વ્યક્તિઓમાં. આપણે કહીશું કે ના, મારા જીવનમાં અપૂર્ણતા નથી ભાઈ, હું તો બહુ મજેદાર. હવે મસ્ત રામ, મસ્તી મેં આગ લગે બસ્તી મેં, પણ શું આપણે અપૂર્ણ છીએ કે નહીં તેના બે સંકેત છે. એક સંકેત છે જે ભગવાન ગીતામાં કહે છે કે શું આપણને ચિંતા છે કે નહીં, શું આપણા જીવનમાં ચિંતાઓ છે કે નહીં. જો ચિંતા છે તો પછી આપણે અપૂર્ણ છીએ, અને જો ભય છે તો આપણે અપૂર્ણ છીએ. હવે ભય જે હોય છે એ ભાવિનો હોય છે, જે નથી થયું એનો ભય હોય છે, અને જે થઈ ગયું છે એનું દુઃખ હોય છે. અરે યાર આવું કેમ થયું, કંઈક જુદું થવું જોઈએ હતું, કે આમ થયું હોત તો વધારે સારું રહે, એનો શોક હોય છે. અને વર્તમાનમાં ચિંતાઓ હોય છે. આ ત્રણેય અપૂર્ણતાના સંકેત છે, જેને છોડી હવે આપણે પૂર્ણતા તરફ આગળ વધવાનું છે. અને એના માટે આપણે વિચાર કરવાનો છે, વિચાર કરવાનો છે આપણા આજ સુધીના જીવન ઉપર, ને વિચાર કરવાનો છે આપણા આવનારા જીવન ઉપર. અને એ જ વાત સતી તોરલ જેસલને કહે છે આપણી કચ્છની ભૂમિમાં. જે સકરીલે હે વિચાર માથે જમ કે રોમા સપના જેવો છે સંસાર તોડી રાણી કરે રે પોકાર આવો ને જે સલ રાયા પણ પ્રેમ થકી મળી સંત હોય ત્યાં જઈ ભળીએ હોજી. ગુરુના ગુણનો નહીં પાર ભક્તિ ખાંડા કે રીધાર નો ગુરા શું જાણે રે સંસાર હે જીએ નો એડે ગયો અવતાર આવો ને જે સલ રાયા પણ પ્રેમ થકી મળીએ હો જી પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ હો જી અનુભવી આવ્યો છે અવતાર માથે સતગુરુનો આધાર જાવું મારે ધરીને દરબાર બેડલું તારી ભવ પાર આવું ને જે સલ રાયા પણ પ્રેમ મળીએ હો જી પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ હો જી હે જે સકરી લે હે વિચાર માથે જમ કે રોમાર સપના જેવો છે સંસાર
તોડી રાણી કરે રે પુકાર, આવોને જેસલ રાય પણ પ્રેમ થકી મળીએ હો જે પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ હો જે પૂરા સંત હોય ત્યાં જઈ ભળી હવે આમાં સતી તોરલે જેસલને કીધું પણ આ વાત આપણા બધા માટે કીધી છે કે આપણે બધાએ વિચાર કરવાનો છે અને વિચાર કઈ રીતના કરવાનો છે પૂરા સંત પાસે જઈને એટલે ગુરુજનોની શરણમાં જઈને આપણે વિચાર કરવાનો છે અને ગુરુજન આપણને શું વિચાર કરવાનો કહેશે શું છે જે વિચાર કરવો જોઈએ વિચાર એ કરવાનો છે કે આપણે જે શોધી રહ્યા છીએ શું એ સંસારમાં છે એ ક્યાં છે આપણે વિવિધ વિવિધ વસ્તુઓમાં આપણે સુખને શોધી રહ્યા છીએ કે આ મળી જાય ત્યારે મને સુખ મળશે આ મળી જાય ત્યારે મને સુખ મળશે પણ શું આપણને ક્યારે એ સુખ મળે છે એ સુખ તો જાણે આપણાથી દૂર ને દૂર ને દૂર ને દૂર જ જતો જાય છે તો ક્યાં મળશે આપણને સુખ પછી આપણે જોઈએ કે આપણે વિવિધ વ્યક્તિઓમાં એ સુખને શોધીએ છીએ કે આ વ્યક્તિ જો મારી સાથે હશે તો મને બહુ ગમશે પણ પછી એ વ્યક્તિ પણ બદલાઈ જાય છે અને વ્યક્તિ પણ જતો રહે છે તો શું એ સુખ એ વ્યક્તિમાં છે અને આ ઉપરાંત આપણે વિવિધ પરિસ્થિતિઓમાં સુખ શોધીએ છીએ કે જો હું આમ બની જઈશ કે મારી જોડે આ હશે કે હું આ પદવી પર હોઈશ તો પછી મને સુખ પ્રાપ્ત થશે પણ ત્યારે પણ શું આપણને સુખ મળે છે શું આપણને એ પૂર્ણતા એ આનંદની અનુભૂતિ થાય છે એ વિચાર આપણને સંતો કરાવે છે અને અહીં આપણે જે કંઈ પણ મેળવી લઈએ શું એ ટકે છે અને ક્યાં સુધી ટકે છે એ પણ આપણે વિચારવું જોઈએ આપણે કેટલી પણ લોકો સાથે મિત્રતા કરી લઈએ કેટલા પણ સંબંધ બાંધી લઈએ પણ શું એ વ્યક્તિ ટકે છે શું એ વ્યક્તિ જેમ છે તેમ રહે છે કે બદલાઈ જાય છે શું એ વસ્તુ હંમેશા આપણી પાસે રહે છે કે વસ્તુ છીનવાઈ જાય છે શું એ પરિસ્થિતિ એમની એમ રહે છે કે પરિસ્થિતિઓ બદલાતી રહે છે તો જે બદલાતું રહે છે તેમાં જો આપણે ધ્યાન રાખીશું તેમાં જો આપણે આપણા સુખને આપણા પૂર્ણતાને રાખીશું તો એ નિશ્ચિત છે કે આપણને એ સુખ નહીં મળે અને મળશે તો પણ એકદમ ક્ષણિક હશે એકદમ ક્ષુલ્લક હશે એકદમ નિરર્થક હશે તો એવો વિચાર આપણને સંતો કરાવે છે અને સંતો એટલું જ નથી કહેતા કે સંસારમાં સુખ નથી સંતો એ પણ કહે છે કે ભાઈ ક્યાં મળશે ભાઈ અહીંયા નથી તો ક્યાં છે પૂર્ણતા સંસારમાં નથી આ આનંદ સંસારમાં નથી તો ક્યાં છે તો સંતો કહે કે પૂર્ણતા માત્ર એમાં છે જે હંમેશા છે જે હંમેશા આપણી સાથે છે અને સંસારમાં એવી કોઈ વસ્તુ નથી જે હંમેશા આપણી સાથે છે અને પૂર્ણતા છે એ પણ ઉપનિષદ ને વેદ કહે છે કે એવું નથી કે છે જ નહીં ભાઈ આનંદ ક્યાંય મળવાનો જ નથી ઘણાને બહુ કે આમાં જ મજા છે ભાઈ આ જેમ છે એમ ચાલવા દો કંઈ આમ આવું કંઈ હોતું જ નથી ના એ આનંદ છે ઘણાએ અનુભવ્યો છે અને એ આનંદ છે એટલે આપણે આજે જીવીએ છીએ આપણે આનંદની આશા સાથે આજે જીવીએ છીએ કારણ કે જો એ આનંદ આપણને નહીં દેખાય ને એ દિવસે ઘણા લોકો આત્મહત્યા પણ કરે છે તો એ આનંદની આશા સાથે આપણે જીવીએ છીએ માટે એ આનંદ છે ઉપનિષદમાં તો ત્યાં સુધી કીધું કે જો એ આનંદ નહીં હોત તો કોણ જીવત કો હે વાન્યાત કફ પ્રાણ્યાત યદેશ આકાશ આનંદો ન સ્યાત તો જો આ હૃદયમાં એ આનંદ ન હોત તો કોણ જીવત તો એ આનંદ એ પૂર્ણતા ત્યાં છે જે હંમેશા મારી સાથે છે ને એવું શું છે જે હંમેશા મારી સાથે છે શું આ શરીર હંમેશા મારી સાથે છે ના શું આ જગતની કોઈ પણ વસ્તુ મારી સાથે છે ના જે હંમેશા મારી સાથે છે એ હું છું એ આપણો આત્મા છે અને એ
કદી આપણાથી દૂર થતો નથી. અને ત્યાં જો આપણે આનંદને શોધી લઈશું, ત્યાં જો આપણે આપણી પૂર્ણતાને મેળવી લઈશું, તો આપણા સુખને આપણાથી કોઈ નહીં છીનવી શકે. તો આ ટૂંકા એવા માનવ જીવનમાં આપણે આ મોટો પ્રયાસ કરવાનો છે. તો આપણી દરેક પળ લાખની છે એવું સંતો કહે છે આ ભજનમાં. આપ સૌ પણ જોડાઈ શકો છો. તારી એક એક પડ જાય લાખની, તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપીલે રાધે શ્યામની, તું તો માળા રે જપીલે રાધે શ્યામની. ખાલી આવ્યા ખાલી જાશું, ખાલી આવ્યા ખાલી જાશું, સાથે લાવ્યા શું લઈ જાશું, સાથે લાવ્યા શું લઈ જાશું. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, તું તો માળા રે જપી લે રાધે શ્યામની, તું તો માળા રે જપી લે રાધે શ્યામની. જૂઠા જગના જૂઠા ખેલ, જૂઠા જગના જૂઠા ખેલ, મનવા મારું તારું મેલ, મનવા મારું તારું મેલ, તું તો છોડી દેને ચિંતા આખા ગામની, તું તો છોડી દેને ચિંતા આખા ગામની, તું તો માળા રે જપી લે રાધે શ્યામની, તું તો માળા રે જપી લે રાધે શ્યામની. તારી એક એક પડ જાય લાખની, તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે રાધે શ્યામની, તું તો માળા રે જપી લે રાધે શ્યામની. રાધે શ્યામ રાધે શ્યામ, રાધે શ્યામ રાધે શ્યામ, રાધે શ્યામ રાધે શ્યામ, રાધે શ્યામ રાધે શ્યામ, બોલો રાધે રાધે શ્યામ, બોલો રાધે રાધે શ્યામ, રાધે શ્યામ રાધે શ્યામ, રાધે શ્યામ રાધે. ધૂન લાગી રે હરિ તારા નામની, ધૂન લાગી રે હરિ તારા નામની, લગની લાગી રે હરિ તારા નામની, લગની લાગી રે હરિ તારા નામની, ધૂન લાગી રે હરિ તારા નામની, ધૂન લાગી રે હરિ તારા નામની, લગની લાગી રે હરિ તારા નામની, લગની લાગી રે હરિ તારા નામની. સીતારામ સીતારામ સીતારામ, સીતારામ સીતારામ સીતારામ, રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ, રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ, સીતારામ સીતારામ સીતારામ, સીતારામ સીતારામ સીતારામ, રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ, રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. ધૂન લાગી રે હરિ તારા નામની, ધૂન લાગી રે હરિ તારા નામની, લગની લાગી રે હરિ તારા નામની, લગની લાગી રે હરિ તારા નામની, લગની લાગી રે હરિ તારા નામની. બોલો રાધા હરે કૃષ્ણચંદ્ર ભગવાન કી જય, શ્રી સદગુણનાથ મહારાજ કી જય. તો હવે એક ભાઈ હતા જેમને છે ને એક એવી બીમારી હતી જે આપણને બધાને બહુ મજા આવે. અચ્છા, આ કઈ બીમારી છે જે આપણને બહુ મજા આવે? રાઈટ, એક એવી બીમારી છે, કોઈને ખ્યાલ છે અહીંયા કોઈને?
ગેસ. ખંજવાળ. હા, તો એવી બીમારી હતી એમને, તો ખંજવાળે ને ત્યારે વ્યક્તિને બહુ મજા આવે, પણ પછી જ્યારે લાલ લાલ થઈ જાય, લોહી નીકળવા લાગે, એટલી બધી ખંજવાળ આવે, ત્યારે પછી એને એનું દુઃખનું અનુભવ થાય. તો એવી બીમારી હતી આ ભાઈને, ખરજવાની બીમારી, બહુ ખંજવાળા. તો એમને કોઈએ કીધું કે ભાઈ તમે આટલું ખંજવાળો છો ને પછી આટલું લોહી નીકળે છે, આટલી પીડા થાય છે તમને, તો હું તમને કોઈ દવા આપી દઉં, એની કંઈ આમ ક્રીમ વ્રીમ લોશન કંઈક આપી દઉં તમને. તો એ ભાઈ કહે છે કે હું વિચારીને કહીશ. હવે આ ભાઈ કહે કે ભાઈ વિચારવાનું શું હોય આમાં, આમાં વિચારવાનું શું હોય, હવે દવા લગાવો તમને બીમારી છે. તો એ કે જો ભાઈ તમારી વાત બરોબર, બીમારી છે મને, પણ જો હું દવા લગાવી દઈશ અને મારે ખંજવાળ મટી જશે તો હારું, મારાથી આ ખંજવાળવાનું સુખ છીનવાઈ જશે. તો આ સુખ છીનવાઈ જશે એટલે મારે આનો ઉપચાર નથી કરવો. અને આ જ વાત આપણે ઘણા લોકોથી સાંભળીએ છીએ કે જો સંતોષ મળી જશે જીવનમાં તો પ્રગતિ અટકી જશે, પછી હું જીવનમાં આગળ જ નહીં વધું, એટલે મારું આટલું નાનું નાનું સુખ પણ છીનવાઈ જશે. તમે કહો છો કે સંસારમાં સુખ નથી, અરે પણ હમણાં તો મને સંસારમાં જ સુખ મળે છે, એ પણ છીનવી લેશો તો મારી જોડે શું રહી જશે. અરે પણ અહીંયા તો દવા ચાલી રહી છે. તો આપણે એ નિર્ણય લેવાનો કે આપણે ખંજાળવાનું સુખ લેવું છે કા પછી એ ખરજવાને મટાડવાનું સુખ લેવું છે. તો એવી આ અપૂર્ણતાની બીમારી છે જે આપણને એનો ઉપચાર પણ નથી કરવા દેતી, એવી આ વિશેષ બીમારી છે. અને આ જે પ્રશ્ન છે ઘણા લોકો પૂછતા હોય છે કે શું સંતોષ એ હાનિકારક છે, શું એનાથી મારી પ્રગતિ અટકી જશે, શું એનાથી આ દુનિયા અટકી જશે, આ બંધ થઈ જશે, બધું દેશ આગળ કઈ રીતના વધશે ને, સંતોષી થઈ જશે બધા. તો એવી વાત છે કે ભિખારી અને રાજા બંને કામ કરે છે, પણ ફેર શું છે, ભિખારી જે છે એ પોતાના માટે કામ કરે છે અને રાજા જે છે એ બધા માટે કામ કરે છે. તો જ્યારે આપણે માત્ર પોતાના માટે કામ કરીશું તો આપણે કેટલું કરવાનું, મારે મારા માટે જો ભોજન બનાવવાનું હોય ને રાખવાનું હોય તો હું કેટલું, મારું જ પેટ ભરવા માટે તો કે આખા વર્ષનું 20 કિલો કે 30 કિલો મેક્સિમમ જો બહુ ખાતા હોય, પણ જો મારે 100 જણને જમાડવાના હોય તો મારે કેટલું એકઠું કરવું પડે, મારે કેટલું ભોજન જોઈએ, જો મારે 1000 જણને જમાડવાના હોય તો. આ જ વાત ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં કહે છે કે જે રીતે જે અજ્ઞાની વ્યક્તિ છે એ જે રીતે કાર્ય કરી રહ્યો છે, સક્તા કર્માણ્ય વિદ્વાંસઃ યથા કુર્વંતી ભારત, જે રીતે અજ્ઞાની વ્યક્તિ મોહમાં આવીને કામ કરી રહ્યો છે, કુર્યાદ વિદ્વાંસ તથા સક્તઃ, એ જ રીતે જે વિદ્વાન વ્યક્તિ છે, એ જ રીતે જે સંતોષી વ્યક્તિ છે એ પણ કામ કરશે, ઉલટાનું એનાથી દુગની વેગે કામ કરશે, એનાથી વધારે મોટું કામ કરશે. શેના માટે? ચિકીર્ષુર લોકસંગ્રહમ, એ બધા માટે કામ કરશે એટલે એ મોટું કામ કરશે. માટે આ જે આપણો ડર છે કે સંતોષી થઈ જશું તો પછી આપણે કામ કરવાનું બંધ કરી દઈશું, સંતોષ એ આળસ નથી, સંતોષ પછી સેવા શરૂ થાય છે અને પછી પોતાનો પણ ઉદ્ધાર થાય છે ને બધાનો ઉદ્ધાર થાય છે, એવું નથી કે આપણું અટકી જશે. એટલે આપણે આ ડરને મનમાંથી હટાવીએ અને આ પૂર્ણતા અને સંતોષ તરફ આગળ વધીએ, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જીવનમાં સૌથી મોટામાં મોટો લાભ છે. હવે લાભ શું હોય? લાભ તે હોય જે મેળવ્યા બાદ બીજું કંઈ મેળવવાનું રહી નથી જતું, એવું ભગવાન કહે છે કે યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ. એટલે જે લાભ મેળવ્યા પછી બીજું કંઈ મેળવવાનું નથી રહી જતું, યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપી વિચાલ્યતે, જ્યાં ગયા પછી મોટામાં મોટું દુઃખ પણ આપણને લાગતું નથી. મોટામાં મોટું દુઃખ એટલે મોટામાં મોટી બીમારી કેમ ના હોય,
કેન્સર જેવી બીમારી કેમ ના હોય, કેન્સર જેવી બીમારીમાં પણ ભગવાન રામકૃષ્ણ પરમહંસ એક મહાન સંત થઈ ગયા, જે હસતા રહ્યા, જે માને યાદ કરતા રહ્યા. વિષ પીવાનું પીતી વખતે પણ મીરાજીના મોઢા પર એ સ્મિત ના ગયું. આવા મોટામાં મોટા દુઃખ જ્યારે આવે છે ત્યારે પણ આપણે ડગતા નથી, જો આપણી જોડે આ પૂર્ણતાનું આ અમૂલ્ય ધન હોય. અને એવું ધન આપણા એક બહુ જ પ્રિય સંત સતી આપણા મીરાબાઈ પાસે હતું, જેમણે એના વિશે આ પદ પણ લખ્યું છે કે આ ધન કેવું છે. વસ્તુ અમૌલિક દી મેરે સતગુરુ, વસ્તુ અમૌલિક દી મેરે સતગુરુ, કૃપા કરી અપનાયો પાયો જી મને, રામ રતન ધન પાયો પાયો જી મને, રામ રતન ધન પાયો. જન્મ જન્મ કી પૂંજી પાઈ, જન્મ જન્મ કી પૂંજી પાઈ, જગ મી સભી કુમાયો પાયો જી મને, રામ રતન ધન પાયો પાયો જી મને, રામ રતન ધન પાયો. સત કી નાવ ખેવટિયા સતગુરુ, સત કી નાવ ખેવટિયા સતગુરુ, ભવ સાગર તરિયાયો પાયો જી મને, રામ રતન ધન પાયો પાયો જી મને, રામ રતન ધન, રામ રતન ધન, રામ રતન ધન પાયો. તો આ મીરાજીનું આ સુંદર પદ, આમાં એક વાત સમજવા જેવી છે કે આ પૂર્ણતા આપણને જોઈએ છે અને આપણી પાસે પણ છે, એ આપણી અંદર જ છે, તો પછી કેમ આપણે એનો અનુભવ નથી કરી શકતા? કેમ આપણે એ પૂર્ણતા, એ આનંદનો અનુભવ નથી કરી શકતા? તો આમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણો એક વૈરી બતાવે છે કે આપણો એક દુશ્મન છે જે આપણને આપણી પૂર્ણતાનો અનુભવ નથી કરવા દેતો. અને એ વૈરી કોણ છે, એ દુશ્મન કોણ છે? કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવઃ. તો વિદ્ધિ એનમ ઇહ વૈરીણમ, કે આ વૈરી જે છે, કામ અને ક્રોધ, અને ક્રોધ પણ કામના લીધે જ હોય છે. એટલે કામ, કામ એટલે શું? કામ એટલે ઈચ્છા. તો ઈચ્છા આપણો વૈરી બને છે. તો ઈચ્છા શું છે અને કઈ રીતના એ કામ કરે છે એ પણ સમજવા જેવું છે. ઈચ્છા આપણને કેવી ઈચ્છા ઉત્પન્ન થાય કે મારે આ જોઈએ છે, મારે ઈચ્છાઓ વિવિધ વિવિધ પ્રકારની હોય, કે મારે મર્સિડીઝ જોઈએ છે, એ પણ એક ઈચ્છા છે, કા પછી મારે મોલ્ડીવ્સ ફરવા જવું છે, એ પણ એક ઈચ્છા છે. તો અલગ અલગ પ્રકારની ઈચ્છાઓ, કે મારે આ વ્યક્તિને મારું મિત્ર બનાવવું છે અને મારે આ વ્યક્તિ જોડે રહેવું છે, એ પણ એક ઈચ્છા છે. તો અલગ અલગ પ્રકારની આ ઈચ્છાઓ હોય છે. અને તે ઈચ્છાઓ ક્યાંથી ઉદ્ભવે છે? તે ઈચ્છાઓનું ઉદ્ગમ સ્થળ હોય છે અપૂર્ણતા, કે કંઈક ખૂટે છે. એ કંઈક ખૂટે છે એટલે મારે એને પૂરું કરવું છે, અને હું વિવિધ વિવિધ રીતે એને પૂરું કરવાનો પ્રયત્ન કરું છું, વિવિધ વિવિધ વસ્તુઓ લઈને એને પૂરું કરવાનો પ્રયત્ન કરું છું. તો એ
ઈચ્છા ઉદ્ભવે છે અપૂર્ણતામાંથી, અને એ ભાવમાંથી કે આ જગતમાં આ સંસારમાં સુખ છે એવી એક ખોટી ધારણા આપણા મનમાં જાણે ગૂંચવાઈ ગઈ છે ઘણા સમયથી કે અહીંયા મને સુખ મળશે, એટલે આપણે એની ઈચ્છા રાખીએ છીએ, અને એની ઈચ્છા રાખવાના કારણે આપણી અંદરની પૂર્ણતા ઢંકાઈ જાય છે. જેમ કે એક બહુ જ શુદ્ધ જળ જે હોય છે માનસરોવરનું, કાંઈક સુંદર તળાવનું, એના ઉપર જાણે લીલ જામી ગઈ હોય એમ આ ઈચ્છા છે. અને આને જ્યારે આપણે હટાવીએ છીએ, કે જે તરે છે ઉપર એને જ્યારે આપણે હટાવીએ છીએ એ બધા કચરાને, તો અંદર એ શુદ્ધતા મળે છે આપણને. તો એ ઈચ્છાને જ્યારે આપણે હટાવીએ છીએ, જે ભગવાન શ્રી કૃષ્ણ સ્થિત પ્રજ્ઞા લક્ષણમાં કહે છે વિહાય કામાન યસ સર્વાન, જે બધીથી ઉપર ઉઠી જાય છે, તો એ વ્યક્તિ સાચેમાં પૂર્ણતા પામવાને યોગી થાય છે. હવે બે પ્રકારની આપણી ચિંતાઓ છે જે પણ આપણે વિચાર કરીશું. કઈ બે પ્રકારની છે? એક છે કે મારે કંઈક મેળવવું છે, અને બીજી છે કે મારી જોડે જે છે એને સાચવી રાખવું છે. આ બે પ્રકારની ચિંતાઓ આપણને હોય છે, કે અમારું છીનવાઈ જશે તો અમારું જતું રહેશે તો એવી ચિંતા, અને બીજી કે મારે આ જોઈએ છે, મારે એ જોઈએ છે એવી ચિંતા. આ બેને ગીતામાં કહ્યું યોગ અને ક્ષેમ. યોગ એટલે કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા, અને ક્ષેમ એટલે સંગ્રહી રાખવાની ઈચ્છા. હવે આ બંનેનું મૂળ શું છે? ક્ષેમનું મૂળ છે મમતા. મમતા એટલે આ માં બેટાવાળી મમતા નથી, મમતા એટલે એવી ભાવના કે આ વસ્તુ મારી જ. જ્યારે આપણે કોઈ વસ્તુને મારી કહીએ છીએ ત્યારે આપણે એને એની રક્ષાનું ઉત્તરદાયિત્વ આપણે પોતાના માથે નાખી દઈએ છીએ. આપણે પોતે જ પોતાના માથાનો ભાર વધારીએ છીએ કે આ મારું છે એમ કહીને આપણે પોતે જ પોતાના ઉપર ભાર નાખીએ છીએ. તો જ્યારે આપણે કોઈ વસ્તુને મારી કહીએ એટલે આપણો ભાર વધે છે. એટલે ભગવાન કહે છે આપણે કેવા થવાનું છે? નિર્મમઃ, નિર્મમો. અને આ યોગનું કારણ શું છે? આ યોગ એટલે પ્રાપ્ત કરવાની ઈચ્છા. તો એનું કારણ, એનું મૂળ શું છે? અહંકાર, કે મારે આ બનવું છે, એ બનવું છે, કે આપણી અંદર જે અહમ છે એને પોષવા માટે આપણે કંઈક ને કંઈક મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે એ યોગનું કારણ અહમ છે, અને ક્ષેમનું કારણ મમતા છે. એટલે ભગવાન કહે નિર્મમો નિરહંકાર. આ બે વસ્તુ આપણે બનવાની છે, આપણે કેળવવાની છે. તો આ કઈ રીતે આપણે કેળવીશું અને કઈ રીતે આ પથ પર આગળ વધશું? તો એના માટે આપણે કબીરદાસજીનું માર્ગદર્શન લઈશું થોડું, કે કબીરદાસજી શું કહે છે આ વાત ઉપર. કે તેઓ એ હવે જાણી લીધું છે કે આ સંસારમાં કંઈ એવું કંઈ મજેદાર રહ્યું નથી, અને હવે એમને માત્ર ને માત્ર આ પૂર્ણતાને, આ પ્રભુતાને પામવું છે. એટલે તેઓ શું કહે છે એ આપણે અહીં વાત કરીશું. કબીરા ખડા બાજાર મે માંગત સબ કી ખે, ના કિસી સે દોસ્તી, ના કિસી સે બૈર. મન લાગો મેરો યાર ફકીરી મે, 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 મ
મને લાગુ મેરો યાર ફકીરી મેં જો સુખ પાઉં રામ ભજન મેં જો સુખ પાઉં રામ ભજન મેં સો સુખ નાહી અમીરી અમીરી મેં મન લાગો મેરો યાર ફકીરી મેં મન લાગો મેરો યાર ફકીરી મેં મન લાગો લાગો યાર ફકીરી મેં મન લાગો મેરો યાર ફકીરી મેં આખિર યહ તન ખાક મિલેગા આખિર યહ તન ખાક મિલેગા ક્યોં ફિરતા મગરૂરી મેં આ ક્યોં ફિરતા મગરૂરી મેં મન લાગો મેરો યાર ફકીરી મેં મન લાગો 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 રે મન લાગો મેરો યાર ફકીરી કહત કબીર સુનો ભાઈ સાધો કહત કબીર સુનો ભાઈ સાધો સાહિબ મિલે સબૂરી મેં આહા સાહિબ મિલે સબૂરી મેં મન લાગો મેરો યાર ફકીરી મેં મન લાગો 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 રે મન લાગો મેરો યાર ફકીરી મેં 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 મન લાગો મેરો યાર ફકીરી મેરો યાર ફકીરી મે મન લાગો મેરો યાર ફકીરી મે મન લાગો મેરો યાર ફકીરી મે બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. તો હવે આપણે આપણી ચિંતાને શું કરવાનું છે? ચિંતનમાં બદલવાનું છે. કબીરદાસજી આપણને શું માર્ગ બતાવ્યો કે સાહિબ મિલે સબૂરીને, કે આપણે જે ચિંતા કરીએ છીએ એની જગ્યાએ જો આપણે ભગવાનનું ચિંતન કરીશું તો નિશ્ચિત રૂપે આપણને એ પરમેશ્વર, એ ભગવાન અને એ આનંદ મળશે, મળશે ને મળશે જ. તો એ ચિંતન કઈ રીતના કરવાનું છે? તો આપણે વાત કરી કે આપણી બે પ્રકારની ચિંતાઓ છે ને, યોગ અને ક્ષેમ. યોગ શું છે? કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા. તો જો આપણે એ કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છાને આપણે ભગવાન તરફ વાળી દઈએ તો એ ઈચ્છા જ આપણા માટે સહાયક થઈ જાય છે. તો એ યોગ આપણા માટે સહાયક થઈ જાય છે જ્યારે આપણે ઈશ્વર સાથે યોગ કરવાની ઈચ્છા રાખીએ. તો એ કેવી ઈચ્છા છે? કે મારે ઈશ્વરને પામવું છે, મારે એ પૂર્ણતાને પામવું છે, મારે એ આનંદને પામવું છે. અને એવી ઈચ્છા જો દિવસે ને દિવસે પ્રબળ થતી જાય છે ત્યારે શું થાય છે? અનન્ય ચિંતન થાય છે. અને અનન્ય ચિંતન તો માં એ જના પર્યો પાસ છે, જે નિત્ય ને નિત્ય મારું ચિંતન કરે છે અને જે મારી સાથે રહે છે. પરી ઉપાસતે, ઉપાસનમ એટલે એની પાસે, એની નજીક રહેવું. જે એની પાસે રહે છે નિત્ય ને નિત્ય, એ જેનું મન એ ભગવાનમાં પરોવાયેલું રહે છે. તો આપણી જે બીજી ચિંતા છે, જે ચિંતા હતી ક્ષેમની ચિંતા, કે જે સંઘરી રાખવાની ચિંતા, કે મારી જોડ મારું આ છૂટી ના જવું જોઈએ. તો એ ક્ષેમ પણ જો આપણે ભગવાન તરફ પાડી દઈએ કે
મારા કંઈ પણ થઈ જાય દુનિયામાં, પણ મારા મનમાંથી આનંદ ના જવો જોઈએ, મારા મુખનું સ્મિત ના જવું જોઈએ, એવી ચિંતા જો આપણે કરવા લાગીએ, એનું ધ્યાન જો આપણે રાખવા લાગીએ કે કંઈ પણ થઈ જાય, મેરું તો ડગે પણ મનડા ન ડગે, તો કંઈ વાત કહેવાય. કે મોટામાં મોટી આપદા પણ આવી જાય પણ હું મારા મનની શાંતિને નહીં જવા દઉં, એવી જ્યારે ક્ષેમની ઈચ્છા આવી જાય એ પ્રભુને હું સંઘરી રાખીશ, એવી જ્યારે ક્ષેમની ઈચ્છા આવી જાય છે ત્યારે એ અનન્યા ચિંતયંતો મામ યેજના પરી ઉપાસતે, એ પરી ઉપાસનમ એટલે ભગવાનની નજીક રહેવું થઈ જાય છે. તો તેષામ નિત્યાભિયુક્તા નામ, એવા લોકો જે હંમેશા મારી સાથે પરોવાયેલા રહે છે, જે હંમેશા મારી જોડે યુક્ત રહે છે, નિત્ય યુક્ત રહે છે, જે યોગમાં રહે છે, મારી સાથેના યોગમાં રહે છે, તો યોગક્ષેમમ વહામ્યહમ. તો એ લોકોનું સાંસારિક જે યોગક્ષેમ છે, જે સાંસારિક વસ્તુઓ જે એમની જોડે છે એનું હું ધ્યાન રાખીશ, એમને જેટલી જરૂર હશે એટલું હું પૂરું પાડીશ, અને જેની નહીં જરૂર હોય એ લઈ લઈશ. એ તો એમ પણ આપણી પાસેથી જતું રહે છે. તો એવી આ વાત છે, એવું આ ચિંતાને ચિંતનમાં બદલવાની વાત છે. અને એવું કોઈકે કર્યું છે, એવું આપણી ગોપીઓએ કર્યું છે, જે લોકો માત્ર ને માત્ર ભગવાનનું ચિંતન કરતી, પૂર્ણ પુરુષોત્તમને પોતાના પ્રીતમ માનતી, પોતાના પ્રિયતમ માનતી, કે મને સૌથી વાલા આપણા પૂર્ણ પુરુષોત્તમ છે. અને આપણને ખબર છે કે આપણને ડર કેમ લાગે છે, ફ્યુચરનો આપણને ભાવિનો ડર કેમ લાગે છે. સપોઝ આપણને કોઈ જોઈએ તો કોઈ આપણને ગિફ્ટ આપે છે, કોઈ આપણને ઉપહાર આપે તો શું આ એ મસ્ત રેપિંગ છે, એનું ગોલ્ડન રેપિંગ છે, શું આપણને એને જોઈને ડર લાગે છે? કોઈને આજ સુધી ડર લાગ્યો, ગિફ્ટ મળ્યો અને ડર લાગ્યો એવું થયું છે? નથી લાગ્યું. કેમ નથી લાગતો ડર? ગિફ્ટ મળે એ આપણને નથી ખબર અંદર શું છે, અંદર બોમ્બ હોઈ શકે ભાઈ, પણ આપણને ડર નથી લાગતો. કેમ નથી લાગતો? કારણ કે જે આપે છે એને આપણે ઓળખીએ છીએ. હવે કોઈ રસ્તા પર આપણે ચાલતા હોઈએ અને કોઈ આમ થોડો ગભરાવા વાળો દેખાવા વાળો માણસ આવીને આપણને એક ગિફ્ટ આપી જાય, કોઈ આતંકવાદી જેવો દેખાતો માણસ આપણને ગિફ્ટ આપી જાય, તો શું આપણે એ જ હા હા સરસ થેન્ક યુ ગિફ્ટ આપણે શું એ લઈશું? નહીં લઈએ ને. તો જો આપણને ગિફ્ટ આપનારાથી ડર લાગે છે, જો આપણે ગિફ્ટ આપનારાને નથી ઓળખતા તો આપણને એ ઉપહારથી ડર લાગે છે કે આમાં શું હશે ભાઈ, મને નથી ખબર. પણ જો આપણે આપનારાને ઓળખીએ છીએ તો આપણે બહુ સહર્ષ એ ગિફ્ટને લઈએ છીએ, મારે નથી ખબર શું છે તો પણ લઈએ છીએ. તો એ જ રીતે આ ભાવિનો નિર્માતા કોણ છે? આ ભાવિનો નિર્માતા ઈશ્વર છે. અને જ્યારે આપણે ઈશ્વરને નથી ઓળખતા તો આપણને ડર લાગે છે, હવે શું થવાનું છે, શું થવાનું છે, શું થવાનું છે, કે મેં નથી ખબર એ ગિફ્ટ રેપ છે. પણ જ્યારે આપણે ઈશ્વરને ઓળખતા થઈ જઈએ છીએ, જ્યારે આપણે ઈશ્વર સાથેનો સંબંધ બાંધી લઈએ છીએ, પછી એ જે પણ ગિફ્ટ આપે એ આપણે સહર્ષ સ્વીકાર કરીએ છીએ, પછી આપણને ડર નથી લાગતો. તો એવી આ સુંદર વાત છે કે ડરવાની જરૂર જ નથી, કારણ કે એ આપી રહ્યો છે જે મારો સૌથી વહાલો છે, જે મારો ઈશ્વર છે. તો એનું આપેલું કંઈ એ બોમ્બ પૂરીને નહીં આપે, મને ગિફ્ટ રેપ કરીને મને સારું જ આપશે, મને શ્રેષ્ઠ જ આપશે, એવા ભાવ સાથે આ ગોપીઓ ભગવાનને ભજતી. અને આ પથ, કારણ કે સૌથી ઊંચો લાભ હોય તો કઠિનાઈ પણ થોડી ઘણી હોય, પણ એટલો જ ભગવાન શંકરાચાર્ય જગદગુરુ મહારાજ કહે છે કે સમાને અપી આયા છે, જેટલી પરિશ્રમ આપણે આ દુનિયાની વસ્તુઓને મેળવવામાં કરીએ છીએ એટલો જ પરિશ્રમ છે ભાઈ, એટલો જ પરિશ્રમ કરવાનો છે, વધારે નથી કરવાનો, પણ જે મળશે એ ટકશે. એટલે આ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. અને કઈ રીતના? તો બે વસ્તુ ખાસ જોઈએ જે ગોપીઓમાં હતી. એક છે ધીરજ, કારણ કે ક્યારે આવશે આપણને ખબર નથી, ક્યારે મળશે આનંદ એ આપણને ખબર નથી. ને બીજો છે ઉત્સાહ, નિરંતર લાગેલા રહેવાનું છે કે ના મારે આ જોઈએ છે, એટલે હું ઈચ્છાઓના વશીભૂત નહીં થઉં, હું આની માટે પ્રયત્ન કરીશ. તો આ બે, ઉત્સાહ અને ધીરજ, એ બંને બહુ જ જરૂરી છે.
અને આ ઉત્સાહ અને ધીરજના ભાવ સાથે આ ગોપીઓ જે ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમને પોતાનો પ્રિયતમ માનતી એવી ગોપીઓ એ ગોપી ભાવમાં આ પદ છે જે આપણે સાંભળીશું. મન મલકાય સખી રે આજે મારો પ્રીતમ આવશે, મન મલકાય સખી રે આજે મારો પ્રીતમ આવશે, પ્રીતમ જી રે મારો પૂર્ણ પુરુષોત્તમ છે રે, પ્રીતમ જી રે મારો પૂર્ણ પુરુષોત્તમ છે રે, મન મલકાય સખી રે આજે મારો પ્રીતમ આવશે, તોરણિયા બંધાવો રૂડી રંગોળી પૂરો રે, મોતીડાના ચોક પુરાવો આજે મારો પ્રીતમ આવશે, સજી હું સોળ શણગાર બાલ કંકુ ભરશે રે, થાશે અખંડ સ્વભાગ આજે મારો પ્રીતમ આવશે, સતગુરુ તેજ નાશીશોલે નાથને પરણીશ રે, સાચી સતગુરુ વાણી આજે મારો પ્રીતમ આવશે, પ્રીતમ જી રે મારો પૂર્ણ પુરુષો મને મલકાય સખી રે આજે મારો પ્રીતમ આવશે, રે આજે મારો પ્રીતમ આવશે, રે આજે મારો પ્રીતમ આવશે. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. તો આમાં આપણે જોયું કે ગોપીઓ શું કહી રહી છે કે થાશે અખંડ સૌભાગ, એટલે હંમેશાનું મારું સૌભાગ્ય થશે, એટલે એવો લાભ મળશે જે ટકે છે, જે હંમેશ સુધી રહે છે, તો એવો લાભ મને મળશે એટલે મારું મન મલકાય છે. એટલે આ પથ પર ચાલનારાને દુઃખી થવાની કોઈ જરૂર નથી, કારણ કે જે મળવાનું છે એ અનંત છે, એ ક્યારે પતનારું નથી. અરે દુનિયામાં જો લગ્ન કરીએ તો અખંડ સૌભાગ્યવતી કહે છે, પણ પછી તે પણ કદી દુર્ભાગ્યવશ વિધવા થઈ શકે છે, પણ જો એ પરમેશ્વર આપણો પ્રિયતમ, આપણો સ્વામી, આપણો નાથ થઈ જાય તો ક્યારે આપણે વિધવા થવાની વારો નહીં આવે. એ અખંડ સૌભાગ્ય છે અને એ જ સાચો લાભ છે, તો તેને આપણે મેળવીએ અને આપણે આપણા પરમેશ્વર પ્રભુ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને આપણા હૃદયમાં પૂર્ણતાના રૂપમાં આપણે આવકારીએ. અને કૃષ્ણને બોલાવવું હોય ને તો આપણે શું કરીએ, કોઈકને બોલાવવું હોય તો એમનું નામ લઈએ, તો કૃષ્ણનું નામ લઈને કૃષ્ણને બોલાવીએ ને તો એ આવશે, પણ જો રાધાનું નામ લઈને કૃષ્ણને બોલાવીએ તો એ બે ગણી વેગે આવશે. એટલે આપણે સૌએ સાથે મળી આ નામ લેવાનું છે. રાધે 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 રાધે
રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે જપો ચલે આઈંગે બિહારી રાધે રાધે જપો ચલે આઈંગે બિહારી આઈંગે બિહારી ચલે આઈંગે બિહારી આઈંગે બિહારી ચલે આઈંગે બિહારી રાધે 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 રાધા રાની ચંદા ચકોર બિહારી 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 રાધા રાની ગુણ હે તો મિસરી બિહારી રાધા રાની ગુણ હે તો મિસરી બિહારી રાધા રાની બોલી ભાલી ચંચલ હે બિહારી રાધા રાની બોલી ભાલી ચંચલ હે બિહારી રાધે 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 જપો ચલે આઈંગે બિહારી રાધે રાધે જપો ચલે આઈંગે બિહારી રાધે 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 જય જય રાધા રમણ હરિ બોલ 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 જય જય રાધા બોલીએ રાધા વૈ શ્રી કૃષ્ણ ચંદ્ર ભગવાન કી જય શ્રી સદગુરુનાથ મહારાજ કી જય ઓમ કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત્ કરોમિ યદ્યત્ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ શ્રીમન્નારાયણાયેતિ સમર્પયામિ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ બોલે શ્રી સદગુરુનાથ મહારાજ કી જય રાધા વર કૃષ્ણ ચંદ્ર ભગવાન કી જય